वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरि कृष्ण महाराज नी जय, श्री स्वामी नारायण भगवान नी जय। श्री घनश्याम लीलामृत सागर आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज राम शरण जी ने महाराज ना बाळ चरित्रोनું રસપાન કરાવે છે। ગઈકાલની કથાની અંદર મહારાજે માનુષી ચરિત્ર કરતા ગાય દોવા મોકલ્યા ધ્યાન રાખવા માટે। ત્યાં મહારાજ દૂધ પીને પાણી ઉમેર્યું, ઘરમાં બધાને ખ્યાલ આવ્યો કે કંઈક પાણી ઉમેરાય છે, અને અંતે ઘનશ્યામ પકડાયા। ઘનશ્યામે કીધું કે અમને દૂધ આપશો તો અમે આવું કરીશું નહીં। ભક્તિ માતા કે ભાઈ તમે જોઈશે એટલું આપીશું, સુવાસિની ભાભી કે આપીએ છીએ ને જોઈશે એટલું પીજો પણ પાણી ઉમેરશો નહીં। અને મહારાજે એવી રીતે મનુષ્ય ચરિત્ર કરી, માતા પિતાને ભાભી વગેરેને સુખ આપવા માટે એવા ચરિત્રો કર્યા। અંતમાં નારાયણ સરોવરની અંદર નાવા ગયા, અસુર સર્પનું રૂપ લઈને મહારાજની સામે આવ્યો અને મહારાજે એક પગની લાત મારી તો 100 પગલા દૂર ફેંક્યો અને અસુરનો નાશ કર્યો। મિત્રો સાથે ઘરે આવ્યા, મહારાજ કહેવા લાગ્યા આજે અમને ખૂબ ભૂખ લાગી છે, બધા મિત્રો સહિત અમને સરસ જમવાનું આપો, આવી રીતે માંગણી કરી છે। એ રીતે 54મો તરંગ થયો, 55મા તરંગનો પ્રારંભ થશે। ચોતરા પર જમવા બેઠા શ્રી હરિ પરમ કૃપાલ, પ્રેમવતી લાવ્યા પ્રેમથી ભરીને સુંદર થાળ, સખા સાથે જમવા લાગ્યા બેસી રહ્યા છે જોખન, માતા કે શુભે સારી મૂક્યા ભાઈને કરાવો ભોજન, બહુ નામી તવ બોલિયા માતા સુણો એ મર્મ, રસોડામાંહી જમાડજો અનંતને અનુકર્મ, આનાના સખા સૌ અમે તો જમવા બેઠાયા ઠામ, મોટા ભાઈ આમાં ક્યાં ભળે આ નાના બાળનું કામ, એવામાં ઈચ્છા રામ આવ્યા રમતા પ્રભુને પાસ, પ્રેમ વડે બોલાવ્યા પોતે બેસાર્યા અવિનાશ। એટલે નારાયણ સરોવરમાં સ્નાન કરીને પેલા સર્પનો અસુર રૂપી સર્પનો નાશ કરી અને પછી નાહ્યા હતા એટલે ભૂખ બરાબર લાગી હતી, મિત્રો સહિત બધાને ઘરે જ લઈ આવ્યા। આજે માતાને કીધું કે આજે જમવાની ભૂખ ખૂબ લાગી છે માટે અમને જમવાનું આપો ઘનશ્યામ મહારાજ। એટલે ભગવાનના બધા મિત્રો મહારાજની આજુબાજુમાં છે, ત્યાં જે
છપૈયામાં મહારાજના ઘરમાં બહાર ચોતરો એટલે ઓસરી જેવું છે, ત્યાં ઓસરી પર બધા બેઠા છે અને ભક્તિ માતા સરસ મજાના થાળો લઈને મહારાજને અને મિત્રોને પીરસવા લાગ્યા છે. બધાએ જમવાનું સ્ટાર્ટ કરે છે, જમે છે, પરંતુ જોખન બેસી રહ્યા, કહેતા રામ પ્રતાપજી બેસી રહ્યા છે. એટલે ભક્તિ માતા ઘનશ્યામને કહેવા લાગ્યા કે આ ભાઈને બેસાડી રાખ્યા છે, એમને પણ ભોજન કરાવો, એમને પણ જમાડો જોડે, એમને કહો જમે. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે છે, માતા સાંભળો, એનો એક મર્મ છે. શું? તો કે આ મોટા ભાઈને તમારે અંદર રસોડામાં લઈ જઈને જમાડો. તો કે કેમ એવું? તો કે ભાઈ આ તો અમારી નાના સખાઓની મંડળી છે, બધા જમવા બેઠા, એમાં મોટા ભાઈમાં કઈ રીતે ભળી શકે? મોટા ભાઈ તો મોટા છે, ના તો નાના નાના મિત્રો છે, અને અહીંયા તો બધા પાછા નાના મિત્રો સાથે ભેગા થયા હોય એટલે એમની હાસી મસ્કરી કે થોડું ઘણું આનંદ કિલ્લોલ કરતાં કરતાં જમતો હોય, મોટા ભાઈને તો પછી ત્યાં ફાવે નહીં. જો જરી કે આમ તેમ થાય તો ભાઈ ગુસ્સે થઈ જાય, અને પાછું મોટા નાના હોય એટલે થોડું એ રહે. એટલે ઘનશ્યામ મહારાજ કહે છે, મોટા ભાઈને માતાજી આપણને અંદર લઈને રસોડા પાસે જઈને જમાડો, અહીંયા તમે બધા નાના સખાઓ મિત્રો જમીશું, એટલે મોટાભાઈ અમારી વચ્ચે ભેગા થઈ શકશે નહીં, થોડું એ રહેશે. એટલે પછી એવામાં ઈચ્છારામજી મહારાજ રમતા રમતા આવ્યા ભગવાન પાસે, અને ત્યાં જોડે બેસાઈ રહ્યા. એ તો જમવામાં બેસી ગયા, કારણ કે હજુ ભગવાનથી પણ નાના છે ને ઈચ્છારામ. એટલે પછી મિત્રો સાથે બધાય જમવામાં બેઠા છે. સખા પ્રત્યે બોલ્યા બહુ નામી, નવ રાખવી જમવામાં ખામી, જેને જમાય તે ટલું જમો, કરો ભાવેથી ભોજન તમો. સામ સામા કરે મનુવાર્ય, એમ જમે છે જગદાધાર, જમતા જોયા પ્રાણ જીવન, ધર્મ ભક્તિ થયા છે પ્રસન્ન. લો, મહારાજ પોતાના બધા મિત્રોને કહેવા લાગ્યા છે કે જમવામાં કોઈ પ્રકારની ખામી રાખશો નહીં, બધાને કહે છે કે જમતા જાઓ, જેટલું તમને ઈચ્છા થાય અને જે સારું લાગે અને જેટલું જમવું એટલું જમો, કોઈ ખામી રાખશો નહીં, કહેતા પાછા પડશો નહીં. આવી રીતે ઘનશ્યામ મહારાજ બધાને કહેવા લાગ્યા છે, કારણ કે કોઈ ઘરે જમવા આવે તો પછી એને બે શબ્દો કહેવા પડે, પછી આપણે નીચું જોઈને સામે બેસી રહીએ અને એને કંઈ બોલાવીએ નહીં તો પછી સારું લાગે નહીં. એને કેવું પડે ને કોઈ આવ્યા હોય તો પછી પહેલાંને લાગે કે ના ભાઈ બરાબર છે, જમવામાં આ લોકો કંઈ તકલીફ નથી, બરાબર પીરસવામાં જમાડવામાં એ છે. બાકી કોઈ ઘરે જાય ને જમવાનું કંઈ પૂછે ને ભાઈ તમારે જોઈએ એટલું લઈ લો, અને એમ પૂછે રાખો તો ભાઈ મહેમાન આવે એક વાર લે, બીજી વાર પછી કે ના હવે કંઈ જોઈતું નથી. પણ ઘનશ્યામ મહારાજ બધા પોતાના મિત્રોને કહેવા લાગ્યા, ભાઈ આજે ફૂલ જમાડજો, કોઈ શરમાશો નહીં, કરો ભાવથી ભોજન, જમાય એટલું જમો. સામ સામા કરે મનુવાર, બધા એકબીજા મિત્રો એકબીજાને આગ્રહ કરતાં કરતાં જમાડે છે કે તમે આ લો આ લો આ લો એમ કરીને બધાને સ્વયં ભગવાન જમાડે છે. મિત્રોના પણ ધન્ય ભાગ્ય છે કે એમને મહારાજ સાથે રમવા મળે છે, જમવા મળે છે, ફરવા મળે છે, અને મહારાજ એમને સામે એમની સાથે જમે છે, અને પાછા ભગવાન આગ્રહ કરીને એક એક બાળ મિત્રોને જમાડે છે. એના અનંત જન્મોના પુણ્ય અને ભગવાનની એના ઉપર કૃપા, ત્યારે એને આવો લાભ મળે છે. એટલે મિત્રોને મહારાજ જમાડે છે, અને બીજું શું, જમતા જોયા પ્રાણ જીવન, ધર્મ ભક્તિ થયા છે પ્રસન્ન. ઘનશ્યામ આ રીતે જમે છે અને મિત્રોને જમાડે છે, એ જોઈને માત પિતા પણ રાજી થયા, આનંદિત થયા. લો, નહીંતર એમ કોઈને એવું થાય કે ભાઈ આ બધાને કંઈ લઈ નહીં આવ્યો, એ બધા જમશે ઘેરે પણ તું એકલો જમી લે એવું કહે ને, પણ આ માત પિતા પણ વિશાળ અને ઉદાર હૃદયના છે. ઘણા ભક્તો એવા હોય, ઘણાના સહજ, કોઈ પણ જગતમાં પણ એવું હોય, કોઈના સ્વભાવ ઉદાર હોય, બધાને જેને આવે ને બોલાવે, જમાડે, ભાવથી બેસાડે. ઘણાને એવું હોય ભાઈ કોઈ આવવું જોઈએ નહીં, બધાને ઘર છે જ ને ભાઈ, ત્યાં જઈને જમશે. અને ઘણાનો સ્વભાવ એવો હોય કે બધાને ના હોય તો કોઈ પ્રસંગ ઊભો કરીને બોલાવે અને જમાડે. અમુક ભક્તો અમુકના ઘરમાં અમુકમાં એવો સહેજ જોવા મળે, એમાં આપણા અમુક ભૂપાભાઈ છે, એમના ઘરમાં એમના ફેમિલીમાં બધામાં
કે એમને ઘરે કોઈ પણ આજુબાજુમાં અહીંયા એટલાન્ટિક સિટી રહેતા તો ત્યાંય બધા એવું કે અરે બીજા બીજા બધા માણસો ત્યાં ભેગા થાય ને કે અમારે અહીંયા ઘરે આવે ને કંઈ કામ પ્રસંગે આવ્યો હોય કે બીજું આવ્યો હોય તો જમાડ્યા વગર મોકલે નહીં. અને સંતોની જ્યારે ત્યાં જવાનું હોય, માનો 10-5 દિવસ અઠવાડિયું ત્યાં સભા હોય તો રોજે બધાનું સાંજે બધાનું જમવાનું ફૂલ બનાવે, જાણે મોટો પ્રસંગ હોય એવું પાકું, પાછું સાદું નહીં પાકો થાળ. એટલે ઘણાને એવો અંતરથી ઉમંગ હોય, બધાને સામેથી જમાડવાનો ભાવ હોય. અહીંયા ધર્મભક્તિ પણ ઘનશ્યામ મહારાજ બધાને જમાડે છે, એમાંય ભગવાનના ભક્ત હોય, કારણ કે જગતના જીવોને તો બધા જમાડે છે અને અનેકને જમાડે, એનાથી યશ પ્રતિષ્ઠા કે એ બધું મળે, પણ ભગવાનના ભક્તોને ભાવથી જમાડે એમાંય જાતે કરવાનું આદેશમાં. અને તો એ બધા ભક્તોને ભાવથી પ્રેમથી જમાડવા, એ બહુ શ્રદ્ધા બહુ મહિમા અને બહુ ભક્ત એ હોય ત્યારે વસ્તુ શક્ય બને, બાકી થાય નહીં. રાદેશમાં ઘરમાંય બનાવવાની બધાને આળસ હોય કે ભાઈ ક્યાં બનાવવો, હવે પેલું ખાઈ લેશું, લુખ્ખું ખાઈ લેશું, સુખું ખાઈ લેશું, એમ કરીને માણસો પૂરા કરે દિવસો. એમાં બધાને ભેગા કરીને જમાડવા એ તો બહુ શ્રદ્ધા. હવે યજ્ઞેશ ભગત છે તો એમને એવી શ્રદ્ધા કે કંઈક પ્રસંગ હોય ના હોય તો ઊભો કરીને બધાને ભેગા કરે ભક્તોને અને જમાડે, એટલે એ બહુ મોટી વાત છે. મહિમા હોય શ્રદ્ધા હોય ત્યારે એ વસ્તુ શક્ય બનતી હોય. એટલે ધર્મદેવ અને ભક્તિ માતા લીલા જોઈને ખૂબ રાજી થયા. બધા મિત્રો જમે છે, ઘનશ્યામ જમે છે, અને જગતમાં એક સામાન્ય માણસો હોય એને આમ કે છોકરાઓને જમાડવાનો વિશેષ એ ભાવ હોય. વળી બોલ્યા છે વિશ્વ મોહન, માતા લાવો ને બીજું ભોજન, વધારે જોશે આજ અમારે, એમાં ચિંતા ન કરવી તમારે. લો મહારાજ કહે છે કે માતાજી હજી આટલું ભોજન થઈ રહે નહીં, હજી બીજું લાવો, આ તો વધારે જોશે, આજે ખૂબ નાયા છીએ, ખૂબ બધા એને ભૂખ્યા થઈને આવ્યા છીએ, એટલે થોડે ચાલશે નહીં, બધું જે હોય તે આજે આપી દો તમે, એવું વધારે જોશે આજ અમારે, એમાં ચિંતા ન કરવી તમારે, કંઈ ચિંતા કરશો નહીં, જે હોય તે બધું લાવો. ત્યારે બીજો ભરી લાવ્યા થાળ, પીરસ્યો પ્રભુને તત્કાળ, એમ માગીને બે ચાર વાર, લીધા ભોજન જમ્યા તે ઠાર. વળી લીલા કરે જોગીનાથ, પેટ ઉપર ફેરવે હાથ, દીદી ભોજન રહ્યું અધૂરું, બરાબર થયું નથી પૂરું. આવી રીતે બે ચાર વાર તો માગ્યું અને બધા એને જમાડ્યું મિત્રોને આગ્રહ કરીને, અને પછી પાછા ઘનશ્યામ કહેવા લાગ્યા પેટ ઉપર હાથ ફેરવતા કે માતાજી આજે હજી કંઈ બરાબર ભૂખ ભાંગી એવું લાગતું નથી, હજી બરાબર ભોજન થયું નથી, જમવામાં હજી થોડું ઓછું લાગે છે, હજી પૂરી ભૂખ ભાંગી નથી. એટલે ભાઈ ભક્તિ માતા કે આજે ઘનશ્યામને બરાબર ભૂખ લાગે છે. એટલે પછી ભક્તિ ઘરમાં ગયા તે જોઈ હતી તે સર્વે લીધી રસોઈ, પછી તો જે કંઈ તૈયાર હતી ઘરમાં બધી બનાવી હશે, તમામ રસોઈ લાવીને મૂકી, બીજી પણ કંઈક તૈયાર કરીને, જે કંઈ કાચું પાકું બધું પહેલાંનું બનાવેલું કોરું પડ્યું હશે આ તે બધું ભેગું કરીને ત્યાં આપ્યું મિત્રોને. લાવીને પીરસે તત ખેવ, ત્યારે બોલ્યા છે શ્રી બળદેવ. ત્યારે પછી પેલા રામપ્રતાપજી અંદર હતા એને થોડું હવે થયું કે હવે આમને કંઈક કહેવું પડશે, નહીં તો આ તો કંઈક કાચું રહેવા દેશે નહીં. એટલે રામપ્રતાપજી અંદર હતા ને ત્યાંથી બોલ્યા, ખીજવાયા થકા કહે ભાઈ, આજ સુધાર્યું છે તમે આઈ. ત્યારે બોલ્યા છે અક્ષરપતિ, જ્યેષ્ઠ બંધુ સુણો મહામતી, આવ્યા હોય જો કોઈ મહેમાન, તેનું કરવું ઘટે સન્માન, તે કર્યા વિના ખોટું દેખાય, કેદી મહેમાન ભૂખ્યા ન જાય. ઘનશ્યામ મહારાજને અંદરથી રામપ્રતાપ કહેવા લાગે કે ભાઈ આજે શું ધાર્યું છે, હવે ઊભા થવું છે કે કંઈ બીજું કરવું છે. ત્યારે ઘનશ્યામ કહેવા લાગ્યા કે મોટા ભાઈ તમે મોટા છો, બુદ્ધિશાળી છો, બધું જાણો છો,
મારે તમને શું કહેવું, પણ આ તો જે કોઈ આપણે ત્યાં આવે, મહેમાન આવ્યા હોય, એનું યથાયોગ્ય સન્માન કરવું જોઈએ. એને જમાડવા બેસાડવા, ભાવ પૂછવો, અને એને જો બરાબર જમાડ્યા વિના એમને મોકલી દઈએ તો આપણું ખોટું જણાય. એટલે મહેમાન તો બરાબર ભાવથી આગ્રહથી જમાડીને પછી જ મોકલવા જોઈએ. આજે મિત્રો બધા પધાર્યા છે તો એને એમને આમ તો હાવ ભૂખ્યા મોકલવા એ શોભે નહીં, એને બરાબર જમાડવા જ જોઈએ ને. ત્યારે મોટા ભાઈ બોલ્યા, એ સંબંધ નથી મહેમાન આ ભાઈ બંધ. આ તમારા મહેમાન નથી, આ તો નિત્યના ઘરાક છે, કાયમ આવી જાય છે. માટે હવે ઘણું જેમાં આવી રીતે ભાઈ અને બંને ભાઈ વચ્ચે મીઠો સંવાદ ચાલે છે. એવામાં ગવૈયા મન ભાવ્યા, દેવ ગાંધર્વના ગણ આવ્યા. કર પકડ્યા રૂડા વાજિંત્ર, જપે બે નામનો મહામંત્ર. ઘનશ્યામ હરિકૃષ્ણ એવો, બોલે ગાન કળા વિશે તેવો. આવી રીતે હજી ચાલે છે. એટલામાં આકાશમાંથી ગાંધર્વો, કહેતા જે દેવતાઓ છે આકાશમાં, એના ગાયક છે આ ગાંધર્વો. એ ગાયના જ ભગવાન દેવોની આગળ નૃત્યો ગાયન વાદન આ બધું કરીને દેવોને રાજી કરનારા. એટલે જે ગાંધર્વો છે એ તો ગાન વિદ્યાની અંદર ખૂબ માહેર હોય. એ લોકો કહેતા દેવતાઓના ગાવી, આ લોકના કોઈક સારો માણસ ગાતો હોય તો એ બધા ડોલી ઉઠે ને. તો દેવતાઓના, આકાશના દેવતાઓને જે રાજી કરતા હોય એ ગાંધર્વો, એનું તો ગાન એકદમ ઊંચું હોય ને. એ દેવતાઓના ગાંધર્વો એનું જે ગાન કરનારા એ બધા ત્યાં આવ્યા છે. હાથમાં રૂડા સરસ મજાના વાજિંત્રો ઇન્સ્ટ્રુમેન્ટો છે બધા સંગીતના, અને એ વગાડતા જાય છે અને ભગવાનના મૂર્તિના દિવ્ય દર્શન કરતા જાય છે અને મહારાજના મંત્રનો જાપ કરતા જાય છે અને એનું એ શબ્દો દ્વારા ગાયન કરે છે. કયા શબ્દોનું? તો કે ઘનશ્યામ અને હરિકૃષ્ણ એ નામની ધૂન કરતા કરતા ગાયન કરે છે અને ભગવાનને રીઝવે છે. ગાતા ગાતા આવ્યા છે તે આગે, પ્રેમે ભૂધરને પગે લાગે. પ્રભુ કહે જુઓ મોટા ભાઈ, દેવ ગવૈયા આવ્યા છે આઈ. ઉભા ઉભા કરે છે ગાયન, મારી મૂર્તિમાં જોડ્યું છે મન. જપે છે મારા નામનો મંત્ર, રસ બસ થયા એક તંત્ર. લો, આકાશમાં દેવતાઓના જે ગાંધર્વો ગાયન કરનારા છે એ બધાએ મહારાજની આગળ આવીને ભગવાનના મંત્રના જાપ સાથેનું ગાયન કરે છે. કહેતા જેમ આપણે મહારાજના મંત્રની ધૂન કરીએ, એમ ઘનશ્યામ અને હરિકૃષ્ણ મંત્રની ધૂન કરતા કરતા વિવિધ રાગો સાથે વાજિંત્રો વગાડતા વગાડતા મહારાજના સ્વરૂપમાં એકતાર થઈને અત્યંત મસ્ત થઈને ભગવાનનું નામ જપ ધૂન સાથે કરે છે અને સાથે સાથે વગાડે છે, નૃત્ય કરે છે અને ગાન કરીને મહારાજને રીઝવે છે. ઘનશ્યામ મોટાભાઈને કહેવા લાગ્યા કે જો મોટાભાઈ, આ આકાશમાંથી ગાંધર્વો આવ્યા છે, દેવતાઓના ગવૈયાઓ છે, ઊભા ઊભા અમારી મૂર્તિમાં મન જોડી અને એકતાર થઈને રસબસ થઈને અમારા મંત્રનો જાપ કરે છે. એટલે આપણે પણ ભગવાનની ધૂન કરીએ તો એકદમ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીને ભગવાન આગળ નૃત્ય કરીને એકરૂપ થઈને ભગવાનની ધૂન કરીએ તો આપણને એનું અલૌકિક સુખ આવે. અને પછી આમ ફરાણે કરીએ તો એમાં કંઈ મજા આવે નહીં. પછી ઘણીવાર ખાલી વાજિંત્રોમાં જ રસ હોય, સંગીત કયું વાગે છે ને તાલ કયું વાગે, તો પછી એમાં એટલો લાભ રહે. અને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીને કરીએ તો એનો એવો લાભ મળે દાદા, જેવા ભાવથી ધૂન કરીએ એવું ફળ મળે, એવું આપણને સુખ આવે. નહીંતર એમ થાય ઘડી જલ્દી ધૂન પૂરી થાય તો સારું એવું થાય, અને જો ભગવાનની ધૂનમાં એકરૂપ થઈ જઈએ તદાકાર તો એમ થાય કે કેમ કલાક પૂરો થઈ ગયો પણ ખબર પડે નહીં. એટલે આ બધાએ મહારાજના મંત્રનો જાપ કરતા કરતા ધૂન કરતા કરતા ભગવાનનું ધૂન કરીને ગાયન કરીને ભગવાનને રીઝવે છે. ગુણ ગાય છે તે મારા એમ, જમાડ્યા વિના તે ચાલે કેમ. ઘનશ્યામ કે આજે લો, આ તો આપણો જે મિત્રો જેમ, આ તો બીજા દેવતાઓ આવ્યા, હવે આવ્યા છે ને મારા નામનું ગાન કરે છે, મારા સ્વરૂપમાં વૃત્તિ જોડીને ઊભા છે, તો હવે એમને ભૂખ્યા એમને પણ કેમ મોકલવા, એમને કંઈક તો પ્રસાદ આપવો પડે. એટલે ભાઈને એમ કે હવે એક તો આ પહેલાં મિત્રોનું પૂરું કર્યું, આ બીજાનું પાછું લઈ આવ્યા. એટલે ઘનશ્યામ ગુણ ગાય છે તે અમારા, જમાડ્યા વિના તે ચાલે કેમ, એમ કહી આપે છે ભોજન પોતાની પ્રસાદી ભગવાન. પોતાની થાળમાં જે પ્રસાદ જમે છે ભગવાન, એમાંથી પહેલાં ગાંધર્વોને ભગવાને
પ્રસાદી આપી લો. મહારાજને પણ જ્યારે કોઈ ગાન વિદ્યા ભગવાન આગળ કરતા ને ભગવાન કોઈ રાજી થઈ જાય તો ભગવાન એને રાજીપા સ્વરૂપે કંઈ ને કંઈ આપતા. કાં મહારાજે કંઈ ખેસ પહેર્યો હોય કે પાગ હોય કે કંઈ કોઈને કોઈ મહારાજ એને કોઈ લૌકિક માણસ હોય તો એને એ રીતનું આપે, કોઈ સંતો હોય તો એને પછી એ રીતની વસ્તુ આપે રાજી થઈને. થાળમાંથી લઈ નિજ હાથે દીધી જમવાની ચીજો નાથે, ચળુ કરી ઉઠ્યા અવિનાશ, પાન બીડા લીધા મુખવાસ. પછી મહારાજે પ્રસાદી ગાંધર્વોને આપી. મહારાજે ચળુ કરીને મહારાજ ઊભા થયા, મુખવાસ પાનબીડો વગેરે લીધું છે. ત્યાંથી મહારાજ ઉઠ્યા અને જ્યાં આંગણાની અંદર કૂવો છે જ્યાં મહારાજ નિત્ય સ્નાન વગેરે કરતા હોય ત્યાંના પરથારામાં, ત્યાં આવીને મહારાજ બેઠા છે. ગવૈયાઓ પણ ગાંધર્વો પણ ત્યાં મહારાજની પાછળ પાછળ ત્યાં આવ્યા અને ત્યાં મહારાજ પરથારા ઉપર બેઠા અને ગવૈયાઓએ બધાએ ત્યાં મહારાજને રીઝવવા માટે ફરીવાર ગાવણું કર્યું, કહેતા ગાન વિદ્યા કરીને ભગવાનના ગુણોનું ગાન કર્યું. તાલ સુરને માનથી ગાય, રૂડા વાજિંત્ર છે કર્માય, ચતુરાઈથી કરે ગાયન, દેખી મોહ પામ્યા સૌ જન. એવું મધુરું મીઠું ગાય છે કે બધા એને સાંભળીને બધાના કાનની વૃત્તિઓ એકતાર એમના તરફ ખેંચાય છે કે ઓહો કેવું સરસ ગાય છે. કારણ કે તો ભાઈ દેવતાઓના ગાયકો હોય તો કંઈ ઊંચા જ હોય ને, બધી ગાન વિદ્યામાં પારંગત, તાન ને આલાપ ને વગેરે કરતાં કરતાં સરસ મજાના વાજિંત્રો વગાડતા વગાડતા ગાયન કરે છે. આ શબ્દો છપ્પયાની અંદર આસપાસમાં બધાએ માણસોએ સાંભળ્યા કે એમ થયું કે આટલું સરસ મધુરું મીઠું કોણ ગાય છે. આખા છપ્પયાના લોકો ત્યાં ભેગા થઈ ગયા સાંભળવા માટે. છપ્પયાપુરના જે મનુષ્ય આવ્યા સાંભળવા કરી હુશ, કર્યું ગાયન ત્યાં બહુવાર. પછી ગાંધર્વ બોલ્યા તે ઠાર, હે કૃપાનાથ, હે મહારાજ, અમને કહો સેવા જ. પછી ગાંધર્વોને મહારાજને વંદના કરી, પ્રાર્થના કરીને પછી મહારાજને કીધું કે મહારાજ અમારે લાયક કોઈ સેવા હોય તો અમને જણાવો મહારાજ. ત્યારે મહારાજે કીધું કે સાંભળો તમે બધાય, અમે જ્યારે સત્સંગની અંદર સૌરાષ્ટ્રમાં જઈએ ત્યારે તમને બધાને અમારી પાસે રાખીશું, ત્યાં તમે બધા આવજો. આવી રીતે ગાંધર્વો ભગવાનને નમસ્કાર કરી, ભગવાને પ્રસાદી રાજીપો વગેરે આપ્યો, પછી ભેગા રાખવાનું વચન આપ્યું. નમસ્કાર કરીને ગાંધર્વો ખુશ થયા અને પછી પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા. પામ્યા ગવૈયાએ વરદાન, ઘણા રાજી થયા ભગવાન, થયા સત્સંગમાં પ્રસિદ્ધ, મોટા મુક્ત સમો વડ સિદ્ધ. પછી જ્યારે સત્સંગની અંદર પણ એ બધાય આવ્યા અને મહારાજ એમને પોતાની સેવામાં રાખ્યા. મોટા મોટા ગાયક એ પણ મહારાજની હાજરીમાં હતા ને, સંતો ભક્તો બધા રૂપે, એ બધાને મહારાજે ગાંધર્વો એ રૂપે થઈને કોઈ પણ આવ્યા હશે. વળી એક સમય અવિનાશ, જ્યારે આવ્યો છે ફાગણ માસ, વાળું કરીને પુણ્ય પવિત્ર બોલાવ્યા પોતાના બાળ મિત્ર. લો એક સમયે ફાગણ મહિનો આવ્યો છે અને ભગવાન જમીન પછી પોતાના બાળ મિત્રોને બોલાવ્યા છે અને બાળ મિત્રોને લઈને મહારાજ સખા સાથે લઈને સુધીર ગયા નારાયણ સર તીર, રમતા રમતા લાગી વાર, કરી રમત નાના પ્રકાર. મિત્રો સાથે નારાયણ સરોવરમાં અને આસપાસ મહારાજ ખૂબ રમ્યા છે. રમતા રમતા વિવિધ રમતો રમતા ઘણી વાર થઈ અને પછી ત્યાંથી મહારાજ મિત્રો સાથે ખાંપા તલાવડી આવ્યા છે. ત્યાં થોડી વાર રમ્યા છે. ત્યાં પિરોજપુર ગામ છે, ત્યાં મધુનું ઝાડ હતું, એના વૃક્ષ નીચે મહારાજ બેઠા છે. બધા જે મિત્રો હતા એને ભેગા કર્યા, પછી મહારાજ કીધું ચાલો આપણે રમત રમવી છે અને બધા મિત્રોને બે પક્ષમાં અલગ અલગ ટીમ કરી, કોઈ પણ રમતમાં કરવી પડે ને બે ટીમ, તો મહારાજે બે ભાગ કર્યા. એક પક્ષે રહ્યા ઘનશ્યામ, બીજે પક્ષે થયા વેણીરામ. બે પક્ષ કર્યા ને બેમાં પછી એક કેપ્ટન થવું પડે ને, એકમાં ઘનશ્યામ મુખ્ય રહ્યા ને બીજી બાજુ વેણી મહારાજનો મિત્ર એ મુખ્ય થયા. અને પછી બધા મિત્રો એકબીજાના પક્ષમાં વેચાયા છે. સુખનંદન આદિક સખા તેને પોતાના પક્ષમાં રાખ્યા, રઘુનંદન આદિક જે મિત્ર તે વેણીના પક્ષમાં રહ્યા. આ રીતે બે ગ્રુપ કર્યા ભગવાને. અને પછી મહારાજ સખાઓ સાથે મિત્રો સાથે રમવા લાગ્યા છે. એમ રમતા થકા બે પાટી ગયા મોટા બગીચાની વાટી, ત્યાં થકી મીનસાગર થઈને મધુ વૃક્ષે રમ્યા ઘણું જઈને. આ રીતે મહારાજ મિત્રો સાથે મિત્રોને વિવિધ રમતો દ્વારા
મિત્રોને પણ પોતાને વિશે હેત કરાવે છે, મિત્રોને આનંદ કરાવે છે, એના પણ આનંદ જન્મોની ઈચ્છાઓ ભાવનાઓ છે કે ભગવાન મારે ત્યાં મારા મિત્ર થાય, તો આનંદ જન્મોને એના ભાવને પૂરા કરવા માટે મિત્રો સાથે મહારાજ રમી રહ્યા છે અને આનંદ કરાવી રહ્યા છે. અને પછી રમીને ઘણું થાક્યા ને પછી મહારાજ ગયા ઘરે. પછી ઘેર ગયા ગીરધારી, નિજ સેવક ના સુખકારી, ત્યારે ભાભીને કે છે મોરારી, તૃષા લાગી છે લાવો ને વારી. પોતાના સેવકો માટે જે સુખના કરનારા છે, કદા જે ભગવાન પાસે આવે છે, ભગવાનના શરણે આવે છે, ભગવાનના સેવક થાય છે, અને બધાને ભગવાન અનંત સુખના આપનારા છે, એવા ભગવાન થાક્યા પાક્યા રમીને પછી ઘરે આવ્યા. ભાભીને કહેવા લાગ્યા કે ખૂબ તરસ લાગી છે માટે પાણી આપો. પોતે પહેરીતી ડગલી અંગે કાઢી નાખી, તે મૂકી પલંગે. ઉપર જે ડગલી પહેરેલી ભગવાને, એ થાકેલા એટલે આવીને કાઢીને એક બાજુ પલંગ ઉપર મૂકી છે, અને ભગવાન પછી પલંગ ઉપર બેઠા છે. ભાભી મહારાજ માટે સરસ મજાનું જળ લાવ્યા છે, પ્રીતે કરાયું છે જળપાન. પછી બોલ્યા ભાભી ભાગ્યવાન, આબ ખોરા સાથે જલપાત્ર, પલંગ હેઠે મુખ્યા સુગાત્ર, તૃષા લાગે તો પીજો આ લઈ, સુવાસની ગયા એવું કહી. પછી ભાભીએ ઘનશ્યામને પાણી તો પીવડાવ્યું, પણ સાથે બીજો એક મોટો લોટો અને ગ્લાસને એવું ભરીને ત્યાં ખાટલી પાસે પલંગ પાસે મૂક્યો અને કીધું કે તમને ફરી પાછી જ્યારે તરસ લાગે ત્યારે આમાંથી પીજો એમ કહીને પછી ભાભી પાછા પોતાના કામમાં ગયા છે. ગયા સુવાસિની બાઈને ઘેર, સુવાસિની ભાભી સુંદરી બાવીને ઘેર ગયા. પ્રભુ પોઢી ગયા રૂડી પહેર, એટલે સુવાસિની ભાભી પછી સુંદરીબાઈને ઘેર ગયા. અને ઘનશ્યામ તો પછી થાક્યા હતા એટલે ભગવાન તો ત્યાં પલંગ ઉપર પોઢી ગયા. જ્યારે થયો પ્રાતકાળ, ત્યારે ઉઠ્યા છે દીન દયાળ. ભગવાન પોતે સ્વયં ભગવાન છે અને આ લોકમાં મનુષ્યાકારે પધાર્યા છે, તો ભગવાન પણ કેવી નિત્ય વિધિ કરે છે એ અહીંયા શોર્ટમાં લખી છે. ભગવાન સાંજે સુઈ ગયા. ભગવાનને યાદ કરીને, પોતાના સ્વરૂપનું ધ્યાન કરીને, જ્યારે થયો છે પ્રાતઃકાળ, ત્યારે ઉઠ્યા છે દીન દયાળ, શૌચ વિધિ કરી ભગવન, પછે કર્યું છે દંત ધાવન, જન્મસ્થાન કના કૂપ કાંઠે, પલાઠી વાળીને બેઠા હેઠે, સુવાસિની લાવ્યા ગરમ વારી, નાવા બેઠા છે દેવ મોરારી. લો, સવારમાં મહારાજ ઉઠ્યા, પોતાની નિત્ય વિધિ મુજબ ભગવાન સવારમાં ભગવાન પોતાના સ્વરૂપ, પાછા હવારમાં ઉઠીને ભગવાન સીધા નાવા જાય નહીં. આપણે પણ હવારમાં ઉઠીએ તો પથારીમાં ઊભા થઈને પહેલાં ભગવાનનું બે આંખ બંધ કરી ભગવાનના નામનું સ્મરણ કરવાનું, મોટા સત્પુરુષોને, ગુરુજીને વગેરેને યાદ કરીએ, અને પછી સ્નાન કરવા જવું જોઈએ. અને સ્નાન કરતાં કરતાં પણ ભગવાનના નામના સ્મરણ સાથે, મોટા સત્પુરુષોને, સંતો ભક્તોને યાદ કરતાં કરતાં સવારનું સ્નાન વિધિ કરીએ તો આપણું સ્નાન કહેવાય, નહીંતર શું કહેવાય? લોહીથી સ્નાન કર્યું કહેવાય, પાણીથી સ્નાન કર્યું કહેવાય ને. એટલે સવારે સ્નાન કરીએ ત્યારે ભગવાનને યાદ કરવાના, સંતો ભક્તોને યાદ કરવાના. એટલે ભગવાન છે, તેમ છતાંય ભગવાન પોતાની નિત્ય વિધિ દ્વારા બધાને શીખવે છે. સવારે ભગવાન શૌચવિધિ વગેરે કર્યું, પછી દંત દહન કહેતા દાંતણ કર્યું, ત્યાર પછી મહારાજે જન્મસ્થાનકની પાસે કૂવો છે ત્યાં પલાઠીવાળાને બેઠા, એટલામાં સુવાસિની ભાભી મહારાજ માટે ગરમ પાણી લાવ્યા છે. અને ભગવાન પૂર્વાભિમુખ થઈને બેઠા છે, અને ભાભીએ ભગવાનને ત્યાં સરસ મજાનું સ્નાન કરાવ્યું. ભગવાન પોતાના અંગો કોરા કરી, સરસ ધોતી પહેરી ભગવાને, અને ચાખડીએ ચડીને ઘનશ્યામ પાછા ઓસરીમાં આવ્યા. પૂર્વાભિમુખે બેસી અને ધ્યાન કરવા બેઠા જીવન. પછી ભગવાન ધ્યાન કરવા કહેતા પૂજા કરવા બેઠા છે. નિત્ય વિધિ પૂરો થયો જ્યારે, જગજીવન ઉઠ્યા તે વારે, ત્યાં તો રસોઈ થઈ તૈયાર, માતાએ બોલાવ્યા નિરધાર. સવારમાં મહારાજ પોતાની બધી વિધિમાંથી પરવાર્યા, એટલે ભક્તિ માતાએ તો બધું થાળ મહારાજનો તૈયાર રાખ્યો છે. માતાએ કીધું ચાલો હવે બધા ઠાકોરજીઓ જમાડવા માટે બેસી જાઓ.
બાળ મુકુંદ વિષ્ણુ છે જે તેમને થાળ ધરાવ્યો તે લો સૌથી પહેલાં ભગવાનને થાળ ધરાવ્યો છે. ભગવાન તો સ્વયં ભગવાન છે, ભગવાન છે ને, ભગવાનને કંઈ ધરાવવાની જરૂર પડે? એમને સ્વયં જ ભગવાન છે, એમને તો જે આપો તે એમનું જમેલું બધા પ્રસાદ જમે. પણ જેમ છતાંય ભગવાન આપણને શીખવે છે કે ક્યારેય પણ કોઈ પણ વસ્તુ જમીએ તો સૌથી પહેલાં કોને ધરાવવાની? ભગવાનને. ઘરમાં કોઈ પણ થાળ કરીએ તો સૌથી પહેલાં ભગવાનને ધરાવવો પડે, પછી જ જમવાનું. એ રીતે ઘનશ્યામ પણ આવું કરે છે. મહારાજ કહેતા અહીંયા આ લીલા લખવા પાછળનું કારણ શું? કે આપણે એવું ભૂલ થઈ જતી હોય, આપણે એવું ના કરતા હોય તો આપણે કરવું જોઈએ. ભગવાન સ્વયં કરે છે, એ આપણને શીખવવા માટે કરે છે, એમને કંઈ કરવાની જરૂર નથી. પણ જો આપણે ના કરતા હોય તો આપણે દોષ લાગે. જો ભગવાનને ધરાય વગરનું જમીએ તો પાપ બરાબર છે, કે તો એ ભોજન કે પ્રસાદ નથી. ધર્મદેવ સહિત કુમાર તેમને જમાડ્યા ત્રણેય વાર. પછી ત્રણેય ભાઈઓ ધર્મપિતા વગેરે જમવા બેઠા છે. બધાએ પ્રસાદ જમ્યા. ત્યાર પછી સુવાસિની ભાભી માતા વગેરે જમ્યા. ત્રણ દિવસનો જે ઉત્સવ હશે કે હોળી ધૂળેટી વગેરેનો, એ એટલામાં આવ્યો છે. એટલે ધર્મદેવ ત્યાં સત્કર્મ કરવા લાગ્યા છે. અને ચોતરા ઉપર રચ્યો છે ઠાઠ, ધર્મશાસ્ત્ર ત્રણો કરે પાઠ. પોતે જઈ બેઠા છે આસન કરે શાસ્ત્ર ત્રણ વિવેચન. ઉત્સવના દિવસો છે એટલે ધર્મપિતા ત્યાં ચોતરા ઉપર નિત્ય ધર્મશાસ્ત્રનો પાઠ કરે છે, ભાગવત રામાયણ વગેરે સત્શાસ્ત્રો. અને પોતે એના કથા કરે છે ધર્મપિતા સ્વયં. તે સમયે શ્રીહરિ ઘનશ્યામ વળી સાથે સખા વેણી રામ કથા સાંભળે શ્રદ્ધા સહિત પિતાની પાસે ભ્રાંતિ રહિત. લો, ઘનશ્યામ નાના બાળક છે, ભલે રમવા બમવા મિત્રોને આનંદ કરવા જાય છે, પણ જો કથા આવે, કથા કરે પિતાજી, તો ત્યાં બધા મિત્રોને લઈને સ્વયં ભગવાન કથા સાંભળવા અતિ પ્રેમથી બેસી જાય. અને ધર્મપિતા જે વાત કરે અને એકદમ શ્રદ્ધાથી પાછા સાંભળે, એવું નહીં કે આમ બેઠા છીએ અને સાંભળીએ છીએ, એવું જ નહીં, એકદમ રસપૂર્વક શ્રદ્ધાપૂર્વક કથાનું રસપાન કરે છે ઘનશ્યામ. અને સાથે પોતાના મિત્રો એ પણ વેણી આદિ સખાઓ મહારાજના એ પણ ધર્મપિતા જે કથા કરે છે ને સાંભળે છે. ત્યારે ઈચ્છા કરી ઘનશ્યામે આવ્યા અમર સહુ તે ઠામ. ત્યારે ઘનશ્યામ મહારાજની ઈચ્છાથી આકાશમાંથી દેવતાઓ પણ ત્યાં કથા સાંભળવા માટે આવ્યા છે. કથા સાંભળવાનો છે પ્યાર ઉતરે આકાશથી તે વાર. દેવતાઓ પણ આકાશમાંથી વિમાનો લઈને ધર્મપિતા જે કથા કરે છે સાંભળવા માટે આવી ગયા છે. આવ્યા વિમાને બેસી વિશેક શુણે ધર્મશાસ્ત્ર ધરી ટેક. આંબલી પર કઈના વિમાન કંઈક ધરણી પર ધરે ધ્યાન. લો, કોઈકના તો આંબલીની ઉપર આમ જોયો તો ત્યાં બધા વિમાનો જણાય દેવતાઓના. કોઈકના ધરતી ઉપર વિમાનો ઉતર્યા છે, ત્યાં એવું રનવેની જરૂર નથી પડતી, લાંબા તે સીધું જ ઉતરી જાય. અને જ્યાં ઉતારવું હોય ત્યાં ઉતરે, જ્યાં લઈ જવું હોય ત્યાં જતું રહે, એવું બધું વિમાન. કંઈક ચોકમાં કૂવા કિનારે ચારે તરફ ભરાયા તહેવારે. ચારે બાજુ જ્યાં નજર કરો ઉપર નીચે આજુબાજુ ત્યાં બધે દેવતાઓ બધા આવી ગયા છે વિમાનો લઈને ધર્મપિતાની કથા સાંભળવા માટે. ધર્મદેવ સહિત પ્રભુને નમસ્કાર કર્યા છે વિભુને. આવીને બધાએ ભગવાનને ધર્મપિતાને નમસ્કાર કરીને એ કથા સાંભળવા લાગ્યા છે. આવી રીતે દેવતાઓ પણ ભગવાનની કથા સાંભળવા માટે આવે છે. આપણે પણ ભાગ્યશાળી છે કે આપણને મહારાજના બાળ ચરિત્રોના નિત્ય ગાન કરવાનો સાંભળવાનો લાભ મળે છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ગાંધર્વ દેવને વર આપ્યો એ નામે 55મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.